કેમ છો દર્શક મિત્રો, હું છું હિના. મારી ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું બિલકુલ તૈયાર લારીમાં જ મળતી પાણીપુરી, એ પણ આપણે ઘરે જ બનાવીશું. તો ચાલો આપણે આ પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ. તો પાણીપુરી બનાવવા માટે મેં અહીં પહેલાં 1/2 કિલો જેટલા બટેટા બાફીને લઈ લીધા છે. એમાં મેં 2 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે, 2 ચમચી જેટલું ધનિયા પાવડર નાખ્યું છે, 1/2 ચમચી જેટલું નમક નાખીશું, બે ચમચી જેટલી આપણે એમાં ખાંડ નાખીશું. ખાંડ અને નમકને તમે તમારા સ્વાદ હિસાબે પણ નાખી શકો છો. અને થોડા આપણે એમાં કાંદા એડ કરીશું. એક લીંબુનો રસ નાખીશું. બાફેલા ચણા મેં લીધા છે થોડા, અને લાસ્ટમાં આપણે એમાં કોથમરી નાખીશું. અને આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લેશું. તો આપણો બટેટાનો મસાલો તૈયાર છે. તો હવે આપણે પાણી પણ બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા મીઠું પાણી બનાવી લઈએ. તો મીઠું પાણી બનાવવા માટે મેં અહીંયા થોડી કોથમરીને ધોઈને લઈ લીધી છે. તેમાં આપણે ફુદીનાના પાનને પણ નાખીશું. ત્યારબાદ એમાં આપણે 2 લીલા મરચાંને કટ કરીને નાખીશું, 2 ચમચી જેટલું આપણે એમાં નિમક નાખીશું. પાંચ 6 ચમચી જેટલી એમાં આપણે ખાંડ નાખીશું. અને લાસ્ટમાં આપણે એમાં 1 લીંબુનો રસ નાખીશું. તો હવે આપણે આને મિક્સર જારમાં કાઢી લેશું. તો આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે એને બીજા વાસણમાં આપણે કાઢી લેશું. આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉપરથી એડ કરવાનું છે. તો આપણું આ મીઠું પાણી તૈયાર છે. તો આપણું આ મીઠું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આદુ લસણનું પણ પાણી બનાવી લઈએ. તો આદુ લસણનું પાણી બનાવવા માટે મેં અહીંયા થોડું લસણ ફોલીને લઈ લીધું છે. એમાં આપણે આદુને કટ કરીને નાખીશું. ત્યારબાદ એમાં મેં 3-4 મરચાંને કટ કરીને લઈ લીધા છે. એમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. એમાં આપણે કોથમરી પણ એડ કરીશું. બે ચમચી જેટલું આપણે એમાં નિમક નાખીશું. અને લાસ્ટમાં આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. અને હવે આપણે આને મિક્સર જારમાં નીકાળી લેશું. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. તો એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. તો આપણે આ ગરણીની મદદથી ગાળી લેશું.
તો આપણું આદુ લસણનું તીખું પાણી પણ તૈયાર છે. તો હવે આપણે આ પાણીપુરીને સર્વ કરીએ. તો અહીંયા મેં થોડી પાણીપુરીને ઉપરથી ફોડીને લઈ લીધી છે. એમાં આપણે બટેટાનો મસાલો એડ કરીશું. ઉપરથી આપણે એમાં કાંદા નાખીશું. એમાં ઉપર આપણે મીઠું દહીં નાખીશું. ઉપરથી આપણે સેવ પણ એ નાખીશું. અને લાસ્ટમાં આપણે એમાં કોથમીર નાખીશું. અને મીઠું પાણી અને તીખું પાણીની સાથે આપણે આ પાણીપુરીની મજા લેશું. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.